ગુડ મોર્નિંગ. ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળતત્વ ભાગ 1 યુનિટ નંબર 3 પાઘડીનું મૂલ્યાંકન. આપણે આ યુનિટની અંદર પ્રસ્તાવના, પાઘડીનો અર્થ, પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો, પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાતો, પાઘડીના મૂલ્યની મૂલ્યાંકનની પદ્ધતિઓ અને વિશિષ્ટ ઉદાહરણ અને સ્વાધ્યે છે એ આપણે આની અંદર જોવાનું છે. તો આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. વ્યવહારમાં સંજોગો પ્રમાણે ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય છે. પુનઃગઠન વખતે મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. મિલકત અને દેવાના પુનઃ મૂલ્યાંકન માટે પાઘડીની કિંમત નક્કી કરવાનો પ્રશ્ન ઉદ્ભવે છે. આ પ્રકરણમાં પાઘડી અને તેને લગતી વિવિધ બાબતોનો અભ્યાસ કરીશું. પેઢી પાસે મુખ્યત્વે બે પ્રકારની મિલકત હોય છે, બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત. બિનચાલુ મિલકતમાં અદ્રશ્ય મિલકતો, કાયમી મિલકતો અને લાંબા ગાળાના રોકાણનો સમાવેશ થાય છે. અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેનો સમાવેશ થાય છે. આવી મિલકત જોઈ શકાતી નથી, પરંતુ બજારમાં તેનું મૂલ્ય હોય છે. પાઘડી પણ એવી જ અદ્રશ્ય મિલકત છે કે જે જોઈ શકાતી નથી, પરંતુ તેનું મૂલ્ય હોય છે. વર્ષો પહેલાં જે ધંધાની સ્થાપના કરી હોય તે ધંધામાં સમય જતાં બજારમાં તેમનું નામ, પ્રતિષ્ઠા અને સારા સંબંધો, જોડાણ, સંપર્કોનો લાભ તેને ધંધો મળે છે, તેમાંથી પાઘડીનો ખ્યાલ ઉદ્ભવે છે. હવે જુઓ, કોઈ પણ સંજોગોમાં ભાગીદારી પેઢી છે એનું પુનઃગઠન થાય. હવે પુનઃગઠન કરવામાં આવે ત્યારે મિલકત અને દેવાની નવી કિંમત છે એ નક્કી કરવામાં આવે છે. હવે પેઢી પાસે બે પ્રકારની મિલકત હોય, બિનચાલુ મિલકત અને ચાલુ મિલકત. બિનચાલુ મિલકતોની અંદર અદ્રશ્ય મિલકતો અને કાયમી મિલકતો અને લાંબા ગાળાના રોકાણનો સમાવેશ થાય. અદ્રશ્ય મિલકત છે એમાં પેટન્ટ, કોપીરાઇટ, પાઘડી, ટ્રેડમાર્ક એ બધેનો સમાવેશ થાય છે. અદ્રશ્ય મિલકત છે તેમને જોઈ શકાતી નથી, પરંતુ તેનું મૂલ્ય છે તે નક્કી કરી શકાય છે. પાઘડી પણ એક પ્રકારની અદ્રશ્ય મિલકત છે. પાઘડીને તમે જોઈ શકતા નથી, પરંતુ પાઘડીની કિંમત છે એ તમે નક્કી કરી શકો છો. હવે જોઈએ પાઘડીનો અર્થ. સરળ શબ્દમાં કહીએ તો પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. પાઘડી છે એ બજારની અંદર ધંધાનું, પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. એટલે કે પાઘડી એક પ્રકારની અદ્રશ્ય મિલકત છે. બીજી જોઈએ, અપેક્ષિત નફા કરતાં વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી તરીકે ઓળખવામાં આવે છે. હવે અપેક્ષિત નફો, નક્કી કરેલા નફો કરતાં આપણે વધુ નફો કમાવી તેને ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી કિંમત એટલે કે પાઘડી કહી શકાય છે. જોઈએ, જે પેઢી પોતાની પ્રતિષ્ઠા ખાસ પ્રકારના સ્થિર ગ્રાહકો અને અન્ય કારણોસર સામાન્ય પેઢીઓ કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે તે પેઢી પાઘડી ધરાવે છે તેમ કહી શકાય છે. પાઘડીના મૂલ્યનો આધાર પેઢીનો નફા કમાવાની ક્ષમતા પર રહેલો છે. ખોટો હોય તો તે ધંધામાં પાઘડીનું અસ્તિત્વ હોય નહીં. પાઘડી પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ બિનચાલું મિલકતના મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે, જે અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવાય છે. હવે આપણી ધંધાનું પેઢીની અંદર ધંધાનું બજારમાં પ્રતિષ્ઠા ખૂબ વધારે હોય, આપણી પાસે વિપુલ પ્રમાણમાં સ્થિર વર્ગ હોય તો અન્ય પેઢી કરતાં આપણે વધુ પ્રમાણમાં નફો છે એ કમાવી શકવી છીએ. આપણે આજે વધુ પ્રમાણમાં નફો કમાવેલો છે એનો અર્થ એમ થાય કે આપણે ધંધાની પાઘડીનું મૂલ્ય છે એ બજારની અંદર વધુ પ્રમાણમાં છે. જો કોઈ પણ પેઢી અથવા ધંધો ખોટ કરતી હોય તો એનો અર્થ એમ થાય કે તે ધંધા અથવા તે પેઢી પાસે પાઘડીનું મૂલ્ય નથી, એટલે કે પાઘડી અસ્તિત્વમાં નથી. પાઘડીને આપણે મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત વડે દર્શાવવામાં આવે છે. ટૂંકમાં આપણે કહીએ તો પાઘડી છે એ ધંધાનું બજારમાં મૂલ્ય દર્શાવતી એક પ્રકારની અદ્રશ્ય મિલકત છે. હવે પાઘડી છે એ જુદા જુદા સ્વરૂપે અને જુદા જુદા પ્રકારે જોવા મળે છે, તો આપણે એના દાખલા પણ ગણવાના રહેશે એ આપણે આગળના લેક્ચરમાં કરીશું.